अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। मारी वहाली विद्यार्थिनियों, धोरण 11 गुजराती प्रथम भाषानों काव्य 21 भगवानों भाग 1 नी अंदर आपणे अभ्यास कर्यो काव्यना सर्जक रमेश पारेख विशे, एमना जीवन अने कवन विशे। हवे आ भाग 2 नी अंदर आपणे काव्यनी रसलक्षी समझूती मेळवीशुं। कवि रमेश मोहनलाल पारेखनो जन्म अमरेलीमां थयेलो। ईस्वीसन 1958 पारेख अने मेहता विद्यालय अमरेलीमांथी मेट्रिक थया। ईस्वीसन 1960 जिल्ला पंचायत अमरेलीमां नौकरी करी। रमेश पारेख 7मा 8मा दायकाना आपणा नोंधपात्र उत्तम गीत कवि तरीके उभरी आव्या। क्या खडिंग त्व सननन खम्मा आला बापूने मीरा सामे पार वितान सूद बीज छातीमां बारसाक स्वगत पर्व चश्माना कांच पर ए एमना काव्य संग्रह छे। 6 अक्षरनुं नाममां एमनी ईस्वीसन 1970 1991 सुधीनी कविता ग्रंथस्थ थई छे। जारे मन पाचमना मेळामां ना 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે। લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતિકો અવાજ ઊભો કર્યો છે। ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે। રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે। ગીત ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે। રમેશ પારેખે હાઉ ચી બાળ સંગ્રહો આપ્યા છે તો દેતાલી હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે। સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે। આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પર્દાપણ કર્યું હતું। પ્રસંગોપાત ચિંતન લેખો કાવ્ય સ્વાદો સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે। રમેશ પારેખને કુમારચંદ્રક ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક નર્મદચંદ્રક રણજીતરામ સુવર્ણચંદ્રક સાહિત્ય અકાદમીનું પારિતોષિક નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માનો પ્રાપ્ત થયા છે। આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે। આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે। મિત્રો, બાળપણમાં દરેક બાળક કંઈ ને કંઈ રીતે પોતાની રીતે પોતાના મિત્રો સાથે જે વસ્તુ ખાય તેનો ભાગ પાડે છે। બાળપણમાં મિત્રો સાથે બોર કાતરા એટલે આંબલીનું ફળ, ચીબડા વીણી તેનો ભાગ પાડવામાં આવે। ગામડામાં બાળકો જ્યારે રમવા નીકળે ત્યારે કોઈકની વાડીમાં કે કોઈના આંગણામાં લાગેલા ઝાડ, બોર હોય, આંબલીનું ઝાડ હોય તો તે લઈને ભેગા કરતા, ત્યારે બાળક સામાન્ય રીતે પોતાના મિત્રોના ભાગ સાથે એક ભાગ ભગવાનનો માટે જુદો કાઢે। બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય। બાળકના મનમાં ભગવાન પ્રત્યે કેટલી દ્રઢ આસ્થા છે। કાવ્યનો ઉત્તરાર્થ પછી મોટા થયાથી થાય છે। ઘણું કમાયા ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંકી પડે છે। ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી, પછી તેનો સાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માંગે। સત્કાર્યો વિનાના ખાલી હાથ
પાનખરની ડાળી જેવા ઉજ્જળ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જળતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના સ્વાર્થ માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી, ત્યારે ભગવાન એના બાકીના પોતાના જે વર્ષો છે તે માંગી લે છે. ભગવાન માંગે છે કે લાવ હવે તારા જેટલા બચેલા વર્ષો છે તે આપ મને. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉતરાટ સત્કાર્ય દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. અહીં સંદેશ આપવામાં આવ્યો છે કે માણસે પોતાના જીવનનો જે ઉત્તરાર્ધ છે, જેને આપણે યુવાની કહેવાય છે, તે ત્યારથી જ ઈશ્વર માટે સત્કાર્યો કરવા જોઈએ. કારણ કે ઈશ્વર તો કેટલો વિશાળ હૃદય છે કે એ સત્કાર્યનો બદલો પણ આપણને આ દુનિયામાં આપી દે છે. તમે સારા કાર્ય કરો તો તમારી સાથે બધું સારું થાય, અને એ જ સત્કાર્ય તમે ઈશ્વરને પણ આપી શકો ભાગરૂપે. એ વાત કવિએ પોતાની વિલક્ષણ શૈલીથી અહીં મૂકી છે. ઈશ્વરથી દૂર થતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. હવે આપણે કાવ્ય સમજીએ. નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ડગલી કરતા ને ભાગ પાડતા. નાનપણની બાબત મેં હમણાં આગળ કીધું તેમ કે બાળક રમવા માટે આજના સમય જેવું નથી. બાળપણ એટલે બાળક મન ભરીને રમતો, પછી કોઈની વાડીમાં જાય અને ત્યાંથી બોર વીણી લાવે, કાતરા વીણી લાવે, કોઈની વાડીમાં ઘૂસી જઈને ચીબડા પણ ચોરી લાવે. એક સહજ પ્રકારની એક રમત કે રમતા રમતા ખાવાનું પણ મળી જાય. ટેટા પાડે છે ને આ બધું ખિસ્સામાંથી કાઢી તેની ઢગલી કરતા, આ બધી વસ્તુની ઢગલી બનાવતા, ને આ ભાઈબંધો આ ઢગલી જે છે તે ભાઈબંધો બધામાં સરખો ભાગ પાડતા. ભાઈબંધ એટલે મિત્ર. શેસવમાં કવિ મિત્રો સાથે સેના ભાગ પાડતા. અહીં પ્રશ્ન નીકળે છે કે શેસવમાં કવિ મિત્રો સાથે સેના ભાગ પાડતા. શેસવમાં કવિ મિત્રો સાથે બોર, કાતરા, ચીબડા અને ટેટાના ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ ભણિયાનો, કન્યાનો, છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. પહેલાં તો મહેનત કરીને બધું ભેગું કરીને લાવે છોકરાઓ, અને પછી બધા ભેગા મળીને ભાગ પાડતા. એમાં એવું નહીં કે હું વધારે લઈ લઉં ને એને ઓછું આપું, સરખો ભાગ પાડતા. બધાના ભાગ વહેંચી એક વધારાની ઢગલી કરીને કહે કે આ ભાગ ભગવાનનો. બધા મિત્રો શું કરતા, પોતપોતાની જે ઢગલી છે તે ખિસ્સામાં ભરી લેતા, ને ભગવાનની જે ઢગલી છે તે ત્યાં જ મૂકી રાખતા. ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી દઈ રમવા ચાલ્યા જતા. કે ભગવાન શું કરે છે, રાત્રે છાનામાં ના આવે છે. ભગવાન રાત્રે છાનામાં ના એટલે ચૂપચાપ આવે છે અને પોતાનો ભાગ ખાઈ જાય છે, એમ બાળકો કહેતા. બાળકો એમ કહેતા કે ભગવાનનો ભાગ અહીંયા મૂકી દઈએ, ભગવાન રાત્રે આવશે અને છાનામાના પોતાનો ભાગ ખાઈ જશે. પછી બાળક મોટું થાય છે. બાળપણ જે હોય છે તે સ્વાર્થ વગરનું હોય છે, એમાં કોઈ પણ પ્રકારનું સ્વાર્થ હોતું નથી. ભોળ પણ હોય છે, કોઈ પણ પ્રકારની ચતુરાઈ તેમાં હોતી નથી. પણ બાળક મોટું થાય છે અને બે હાથથી ભેગું કરાય એટલું ભેગું કરે છે. તેઓ ઘરના ઘરવકરીના ગાય ભેંસ અને બકરીના ભાગ પાડે છે. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું,
ભાગ પાડ્યા ઘરના ઘરવખરીના. ઘરવખરી એટલે ઘરને લગતો સરસામાન. રાચ રચીલું, અહીંયા રા આવે. અને ભગવાનનો ભાગ જુદો કાઢે છે ખરા? માણસ કહે છે ભગવાનનો ભાગ, કેવી વાત છે? ભગવાન તે વળી કઈ ચીજ છે? રવિશ, રવિશ એટલે અર્થહીન, વાહિયાત વાત. ભગવાનનો ભાગ ક્યાંથી પાડવાનો? ભગવાન થોડી લેવાવાના. જીવનમાં સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ એમ ઘણું બધું હાથમાં આવ્યું. સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. આ પણ સવાલના જવાબમાં પૂછાય છે. જીવનમાં સુખ, ઉમંગ, સપના, સગાઈ, પ્રેમ એમ ઘણું બધું હાથમાં આવ્યું. સુખ પણ મળ્યું, સપનાઓ પણ જે જોયા તે સાકાર કર્યા, સગાઈ, લગ્ન થયા, પ્રેમ બધું હાથમાં આવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. એક દિવસ અચાનક તેણે સ્વપ્નમાં ભગવાન આવે છે ને તેને કહે છે કે લાવ મારો ભાગ. માણસે પોતાના પાનખરની ડાળી જેવા ખાલી બે હાથ જોયા, જે સાવ ઉજ્જળ હતા. ઉજ્જળ એટલે કે ખાલી, એકલતા, ઉજ્જળતા. એકાદ સુકુ તરુણોએ નહીં, સેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં ઝરઝડિયા આવ્યા, તે અડધા ઝરઝડિયા આપ્યા ભગવાનને. ભગવાને કીધું લાવ મારો ભાગ. માણસે પોતાના પાનખરની ડાળી જેવા ખાલી બે હાથ જોયા, જે સાવ ઉજ્જળ હતા, જે હાથે ક્યારે સત્કાર્ય કર્યા ન હતા. એકાદ સુકુ તરુણોએ તેના હાથમાં રહ્યું નથી તો તે ભગવાનને ભાગરૂપે શું આપી શકે? તેની આંખમાં આંસુ આવી ગયા. આ દુઃખોના પર્યાયરૂપ આંસુ સિવાય ભગવાનને આપવા જેવું તેની પાસે કશું જ રહ્યું નથી. કહેવાય છે ને કે માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જ જવાનું છે. પણ આપણે જ્યારે ઈશ્વર આપણી પાસે માંગશે ત્યારે આપણે શું આપવાના છે? તો ત્યારે આપણે જેટલા પણ સત્કાર્ય કર્યા છે, કોઈની સાથે ભલાઈ કરી છે, સારા કામ કર્યા છે, તે કામ આપણી સાથે આવવાના છે. હાથમાં એક રૂપિયો કે એક પણ વસ્તુ આપણે લઈને જવાના નથી. ફક્ત ને ફક્ત આપણે સારી બાબત જ લઈને જવાની છે. એટલે કહેવાય છે કે આ જીવન તમને મળ્યું છે, કિંમતી જીવન તમને જે મળ્યું છે તેને સત્કાર્યમાં લગાવો, સારા કામ કરો, ભલાઈના કામ કરો. વાહ કહી ભગવાન માણસને ખભે સાંત્વના રૂપી હાથ મૂકે છે. મારી ઉજ્જળતાને પંપાળી ભગવાને શું કર્યું? મારી ઉજ્જળતા, મારી એકલતાને પંપાળી. હું એકલો હતો. કારણ કે માણસ મોટો થાય છે, ભેગું કરે છે, પછી એના છોકરા થાય છે, એ બધું એને આપી દે છે, પાછો ખાલીપો જ એને મળે છે. આટલું બધું ભેગું કર્યા પછી પણ માણસને ખાલીપા, ઉજ્જળતા, એકલતા સિવાય મળતું જ નથી. તો ભગવાને આવીને મારા ખભે હાથ મૂક્યો અને મારી એકલતાને દૂર કરી, પંપાળી એટલે દૂર કરી, મારા ખાલી જીવનમાં અજાણ્યા મંત્ર ભરી દીધું. ભગવાને શું કર્યું? તેની ઉજ્જળતાને પંપાડી ને તેના જીવનના ખાલીપાને અજાણ્યા મંત્રથી ભરી દીધું. ભગવાને તેને પૂછ્યું, તું કેટલા વર્ષનો થયો? માણસ બોલ્યો, 50નો. અચ્છા, ભગવાને કહ્યું, 100માંથી અડધા વર્ષો તો તે ખર્ચી નાખ્યા, હવે મારો ભાગ લાવ. ને માણસે બાકીના 50 વર્ષ ટપ દઈને ભગવાનના હાથમાં મૂકી દીધા. ભગવાન છાનામાના આવીને રાત્રે એના ભાગ ખાય છે. અહીં કવિ કહે છે કે માણસે પોતાની જે 50 વર્ષ ખર્ચી નાખે છે, બધું ભેગું કરે છે, છોકરાઓને આપી દે છે, હાથમાં કશું જ રહેતું નથી, અને પછી બચેલા જે વર્ષો છે માણસના તે એ ભગવાનને આપે છે, અને ભગવાન છાનામાના આવીને રાત્રે એનો ભાગ ખાય છે. માણસ એટલે કે હું હવે ભગવાનનો ભાગ બની પડ્યો છું અને રાહ જોઉં છું કે ક્યારે રાત પડે, ક્યારે છાનામાના ભગવાન આવે ને ક્યારે તેમનો ભાગ બનેલો મને આરોગે. ને ક્યારે આવે છાનામાના ભગવાન ને ક્યારે આરોગે ભાગ બનેલો મને, એટલે હું જે એમનો ભાગ બની ગયો છું તો મને આરોગી લે, ને ક્યારે હું ભગવાનના મોહમાં
ઓગળતો ઓગળતો અહીં કહે છે કે ભગવાનનો ભાગ બનીને હું ઓગળતો ઓગળતો ભગવાન તરફ પાછો પ્રયાણ કરીશ. એટલે માણસ જન્મે છે એ જન્મ પાછળ પણ એક કારણ છે કે આપણે સદકાર્ય અને નેકીના કાર્ય કરવા માટે આ દુનિયામાં આપણે જન્મ લઈએ છીએ. પણ માણસ આ દુનિયામાં એટલો બધો રચ્યો પચ્યો થઈ જાય છે, સ્વાર્થ પોતાના સ્વાર્થ માટે બધું ભેગું કરવામાં એટલો બધો તલ્લીન થઈ જાય છે કે એ સત્કાર્ય તરફ ધ્યાન આપતો નથી. જોકે અહીં આ જ સંદેશ કહેવામાં આવ્યું છે કે માણસે સત્કાર્ય કરવા જોઈએ અને જે માણસ ઈશ્વરથી દૂર થતો જાય છે, ઈશ્વરથી દૂર થતા મનુષ્ય અને અંતે અહીં ઈશ્વર સાથે અનુસંધાન સાધતા મનુષ્યનું આપણને હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું છે કે પહેલાં ઈશ્વરથી દૂર જાય છે માણસ અને પછી છેલ્લે ઈશ્વરની નજીક આવે છે, એની સાથે અનુસંધાન સધાય છે. આ માણસ જ્યારે યુવાન હોય છે ત્યારે તે ઈશ્વરને સદંતર ભૂલી જાય છે, કમાવાની હરણફાળમાં એ દોડે છે અને પછી બાકીના વર્ષો એ ઈશ્વર માટે કાઢે.